हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो आज आप इंग्लिश में सीखीशू यूनिट 6। आई स्टडीड हेल्पिंग हेन्ड्स स्वापुथी वर्क। प्रश्न 7, चित्रों जोई कौंस में आपेला शब्दों उपयोग कर खाली जगह पूरो। कौंस में जे आ शब्दों आप्या छे ए चित्रों प्रमाणे तमारे खाली जगह पूरवानी छे। चलो पहलू वाक्य जोईए, लास्ट संडे आई खाली जगह ध जू, तो आपसे विजिटेड। गया रविवारे मैं प्राणी संग्रहालय की मुलाकात ली थी, एटले शू आवशे अहीं विजिटेड। बीजू वाक्य छे, आई खाली जगह माय हाउस, हूँ मारा घरेथी निकळ्यो। लेफ्ट आवशे, लेफ्ट। और त्रीजू वाक्य जुओ, आई खाली जगह द बस टू ध जू, मैं प्राणी संग्रहालय जवा माटे बस पकड़ी। लैया आवशे टूक। आई खाली जगह फोर माय टिकट, मैं मारी टिकटना पैसा चूकव्या। ले पेड आवशे अहीं, पेड। आई खाली जगह द एलिफंट्स, मैं हाथी जोया, एटले अहीं आवशे सो। आई खाली जगह सम पीनट्स, मैं थोड़ी मगफली खरीदी। अहीं आवशे खरीदी माटे बॉट। आई खाली जगह ध एलिफंट्स, मैं हाथियोने मगफली आपी, एटले गेव। आपी माटे शू आवे, गेव। आई खाली जगह सम पीनट्स, मैं थोड़ी मगफली खाधी, एना माटे आवशे एट, એ ખાધી એને, બરાબર। હવે આ વાક્ય જુઓ, આઈ ખાલી જગ્યા ટુ ધ મંકી હાઉસ, હું વાંદરાના પાંજરા પાસે ગયો। જો અહીંયા ગયો એટલે શું આવશે, અહીંયા વેન્ટ। આઈ ખાલી જગ્યા એટ ધ ગોરિલાસ, હું ગોરિલા સામે, સોરી આ વખતે આઈ ખાલી જગ્યા ધ મંકીસ, તેણે વાંદરાને ખવડાવ્યું, એટલે અહીંયા આવશે ફેડ। આઈ ખાલી જગ્યા એટ ધ ગોરિલાસ, હું ગોરિલા સામે હસ્યો। જો એ હસે છે સ્માઈલ આપે છે, એટલે અહીંયા લખીશું લાફડો। હવે અહીંથી સ્ટાર્ટ થશે, આઈ ખાલી જગ્યા ધ ઝૂ ટ્રેન, એટલે અહીંયા આવશે મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી। જો એ ગાડી બેઠો છે, સવારી કરવી, એના માટે શું આવશે, અહીંયા રોડ। આઈ ખાલી જગ્યા એટ ધ લાયન્સ, મેં સિંહ જોયા, એણે સિંહ જોયા, એના માટે આવશે લુકડો, લુકડો। આઈ ખાલી જગ્યા ધ લાયન રોઅર, મેં સિંહની ગર્જના સાંભળી, સાંભળવા માટે અહીંયા આવશે હડ। આઈ ખાલી જગ્યા અવે, તો આવશે રન, રન। હું ભાગ્યો, ગર્જના સાંભળી એટલે એ ભાગ્યો, ભાગ જો ભાગે છે ને, એટલે અહીંયા આવશે રન। આઈ ખાલી જગ્યા લોસ્ટ, હું ખોવાઈ ગયો, એ ભાગ્યો એટલે શું થયું, ખોવાઈ ગયો, એટલે અહીંયા આવશે ગોટ, GOT, ગોટ। આઈ ખાલી જગ્યા ફોર ડિરેક્શન્સ, મેં રસ્તાનું માર્ગદર્શન માગ્યું, ત્યાં જે કીપર બેઠા હોય એની જોડે શું માગ્યું, માર્ગદર્શન માગ્યું, તેના માટે આવશે આસ્કડ, પૂછવું એટલે આસ્કડ, માર્ગદર્શન માગ્યું અથવા તો રસ્તો પૂછ્યો એટલે આસ્કડ। આઈ ખાલી જગ્યા ટુ ધ ગેટ, જો એ ચાલતા જાય છે એટલા એના માટે શું આવશે, વોકડ, આઈ વોકડ ધ ગેટ, હું દરવાજા સુધી ચાલ્યો। આઈ ખાલી જગ્યા ધ ડોલ્ફિન, એને જો ડોલ્ફિન જોઈએ એટલે શું આવશે, વોચડ, મેં ડોલ્ફિન જોઈ, આઈ વોચડ ડોલ્ફિન। આઈ સે, આઈ ખાલી જગ્યા ગુડ બાય ટુ ધ ઝૂ કીપર, મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને
આવજો કહ્યું એટલે આવશે અહીંયા સીટ, કહેવું માટે સીટ. આઈ ખાલી જગ્યા હોમ, હું ઝડપથી ઝડપથી ઘરે જવા નીકળ્યો એટલે આવશે અહીંયા હરીડ. ઝડપ કરવી એટલે હરીડ, આઈ હરીડ હોમ. તો ચિત્રોમાં આ રીતે તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે, બરાબર. હવે જુઓ પેજ નંબર 59, લેટ્સ લર્ન, ચાલો શીખીએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમે આગળ જે શીખી ગયા યુનિટ, બરાબર, એમના જ પેરેગ્રાફ છે. તો જે સાચો જવાબ હોય, બે ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો ઓપ્શન તમારે લખવાનો છે, બરાબર. ખાલી જગ્યા અ સીસોર, તો અહીંયા એક વચન છે, બરાબર, અ સીસોર, એટલે અહીંયા આવશે ધેર ઇઝ. ખાલી જગ્યામાં શું આવશે? ધેર ઇઝ. હવે આગળનું વાક્ય જુઓ, નેહાબેન ઇઝ ખાલી જગ્યા મધર, તો ગોલુ ના આવે, એપોસ્ટ્રોફીએસ આવે, ગોલુની મધર, માતા, એટલે ગોલુસ મધર. રોહિતભાઈ ઇઝ ગોલુસ ખાલી જગ્યા, તો ફાધર કે મધર, તો રોહિતભાઈ કોણ છે? ગોલુના પિતા, એટલે ફાધર લખીશું. પિંકુ ઇઝ ગોલુસ ખાલી જગ્યા મધર કે સિસ્ટર, તો તેની સિસ્ટર છે, એટલે આપણે સિસ્ટર લખીશું. રોહિતભાઈ ખાલી જગ્યા અ ન્યૂઝ પેપર, તો હેવ અને હેઝ બે ઓપ્શન આપ્યા છે, તો રોહિતભાઈની સાથે આવશે હેઝ, કારણ કે રોહિતભાઈ થર્ડ પર્સન એક વચન છે, બરાબર, થર્ડ પર્સન એક વચન, એટલે એની સાથે હેઝ લાગશે. હી ખાલી જગ્યા ધ ન્યૂઝ પેપર, તો એક વચન છે, એટલે ઇઝ રીડિંગ આવશે, આ રીડિંગ નહીં આવે, બરાબર, ઇઝ રીડિંગ લખીશું. નેહાબેન ઇઝ ખાલી જગ્યા ટુ ધ ન્યૂઝ, તો લિસનિંગ કે લિસનેટ, તો આપણે લિસનિંગ આવશે, સાંભળી રહ્યા છે, વર્ક ચાલુ ક્રિયા છે, લિસનટેડ નહીં આવે, ભૂતકાળનું, બરાબર, લિસનિંગ આવશે, હાલની ક્રિયા ચાલુ છે એટલે લિસનિંગ. સી ખાલી જગ્યા અ બાસ્કેટ, હેવ આવે કે હેઝ આવે? તો સીની સાથે આવે હેઝ, કારણ કે તે થર્ડ પુરુષન એક વચન છે, માટે. ખાલી જગ્યા એપલ્સ ઇન ધ બાસ્કેટ, તો એપલ્સ બહુ વચન છે એટલે ધેર આર આવશે. ગોલુ ગોલુ ખાલી જગ્યા અ બેટ, તો ગોલુ સાથે આવશે હેઝ. પિંકુ હેઝ અ ખાલી જગ્યા, તો પિંકુ હેઝ અ શું આવશે? બોલ, એની પાસે બેટ નહોતું, બરાબર, બોલ હતો, એટલે આપણે લખીશું બોલ. ધે ખાલી જગ્યા અ બલૂનમેન, બલૂનમેન એક વચન છે એટલે ધેર ઇઝ આવશે. હી હેઝ ખાલી જગ્યા, તેની જોડે વધારે ફુગ્ગા હતા, બરાબર, એટલે બલૂન્સ લખીશું, બલૂન્સ. પછી હવે બીજો પેરેગ્રાફ જુઓ, ધ માઉસ ખાલી જગ્યા ટુ ધ ટેલર, તો શું આવશે? વેન્ટ, ગયો, ગયો ભૂતકાળનું રૂપ, એટલે શું આવશે? વેન્ટ. ઓ ટેલર પ્લીઝ ખાલી જગ્યા અ કેપ, મેક આવશે, ટોપી બનાવી આપ. નો આઈ ખાલી જગ્યા બીઝી, તો આઈની સાથે આવશે ક્રિયાપદ એમ, એમ લખીશું. પછી ધ ટેલર સેટ, ધ માઉસ સ્ટાર્ટેડ સાઉટિંગ આવશે, આમાં શું આવશે? એણે બૂમો પાડવાનું શરૂ કર્યું એટલે સાઉટિંગ. ધ ખાલી જગ્યા ઇઝ ગુડ ફોર નથિંગ, તો શું આવશે? ટેલર, ટેલરની વાત ચાલે છે, બરાબર, એટલે અહીંયા ટેલર આવશે. હી ખાલી જગ્યા સ્ટીચ અ સ્મોલ કેપ, કેન નોટ આવશે, તે સીવી આપતો નથી. ધ ટેલર ખાલી જગ્યા સેઇડ કે સે
डोंट मेक नोइस એટલે અહીંયા આવશે શેડ. હી ખાલી જગ્યા મેઝરમેન્ટ એન્ડ ખાલી જગ્યા ધ કેપ અહીં ટૂંક આવશે અને માપ લીધું અને સીવી આપીશ એટલે સ્ટીચડ. વન્સ અ લાયન વોઝ, ત્રીજો પેરેગ્રાફ જોઈએ. વન્સ અ લાયન વોઝ અ સ્લીપ, સૂઈ રહ્યો હતો એક સિંહ. અ લિટલ માઉસ સ્ટાર્ટેડ ખાલી જગ્યા ઓન ધ લાયન, એક નાનકડા ઉંદરે તેના શરીર પર દોડવાનું શરૂ કર્યું, રમવાનું શરૂ કર્યું. ધ માઉસ ખાલી જગ્યા રેન કે રનિંગ અપ એન્ડ ડાઉન ધ લાયન, ઉંદર એ એના ઉપર દોડાદોડી કરતો હતો, બરાબર, એને દોડાદોડી કરી. ધ લાયન વેક કે વોકઅપ, તો વોકઅપ આવશે, જાગી ગયો. હી ખાલી જગ્યા કેચિંગ કે કોટ ધ માઉસ, તો કોટ આવશે, એને પંજામાં પકડી લીધો. ધ લાયન ખાલી જગ્યા ઓપન કે ઓપન ધ માઉથ એન્ડ ખાલી જગ્યા, તો અહીંયા આવશે ઓપન ડ, પોતાનું મોં ખોલ્યું અને ગર્જના કરી. આઈ વિલ, હું તને ખાઈ જઈશ. આઈ વિલ સ્વેલો યુ, તને ખાઈ જઈશ. સોરી ઓ કિંગ, સોરી ઓ કિંગ, ખાલી જગ્યા ધ લિટલ માઉસ ક્રાઇડ. ફોરગીવ મી ધીસ ટાઈમ, ધીસ આવશે, આ વખતે મને છોડી જવું. આઈ વિલ હેલ્પ યુ વન ડે, હું તમને એક દિવસ બચાવીશ, મદદ કરીશ તમને. ધ લાયન ખાલી જગ્યા, ખાલી જગ્યા તો લાફડો આવશે કે લાફટિંગ આવશે, તો શું આવશે, હસ્યો એટલે લાફડો, લાફિંગ આવશે કે લાફડો, તો લાફડો, હસ્યો. ઓ લિટલ માઉસ યુ ખાલી જગ્યા હેલ્પ મી, કેન કે કેન નોટ, તો કેન નોટ, તું મને મદદ કરીશ નહીં. ધ માઉસ ખાલી જગ્યા રિક્વેસ્ટેડ કે રિક્વેસ્ટિંગ, તો રિક્વેસ્ટેડ, વિનંતી કરી એટલે રિક્વેસ્ટેડ આવશે. ઓ લોર્ડ આઈ ખાલી જગ્યા કેન કે કેન નોટ, તો કેન આવશે, મદદ કરીશ હું. પ્લીઝ લેટ મી ગો, મને જવા દો. ધ લાયન ખાલી જગ્યા એટ ધ માઉસ સ્માઇલ કે સ્માઇલ્ડ, હસ્યો એટલે સ્માઇલ્ડ. હી ખાલી જગ્યા લિફ્ટિંગ કે લિફ્ટેડ હિઝ પાવ, તો શું આવશે, લિફ્ટેડ, છોડી મૂક્યો, એના પંજાથી છોડી મૂક્યો. એન્ડ લેટ ધ માઉસ ગો, અને ઉંદર જતો રહ્યો. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી. અગેન ધ ખાલી જગ્યા વોઝ અ સ્લીપ, લાયન કે માઉસ, કોણ સૂતું હતું, તો લાયન. અ ખાલી જગ્યા કેચ હિમ ઇન અ નેટ, એક ખાલી જગ્યાએ તેને ઝાડમાં પકડી લીધો. હન્ટર કે માઉસ, તો હન્ટર, શિકારીએ પકડી લીધો. ધેન ધ માઉસ ખાલી જગ્યા સી સો ધ લાયન, તો શું આવશે, સો, ઉંદરે તેને જોયો. હી ખાલી જગ્યા રન કે રેન અપ એન્ડ કટ ધ નેટ, તો રેન અપ આવશે, દોડ્યો અને ઝાડ કાપી દીધી. ધ ખાલી જગ્યા વોઝ ફ્રી, માઉસ કે લાયન, કોણ છૂટી ગયું ઝાડમાંથી, તો લાયન. ધ લાયન સેડ, સિંહે કહ્યું, થેન્ક યુ માય કે યોર ફ્રેન્ડ, તો માય આવશે, થેન્ક યુ, આભાર તારો મારા મિત્ર. ચલો અહીં સુધી તો આપણે 60 સુધી, પેજ નંબર 60 સુધી સબથી કમ્પ્લીટ કરવાની છે, બરાબર. ગુડ બાય, આવતા પીરિયડમાં ફરી મળીશું.